સમસ્ત વગસિયા પરિવાર દ્વારા સુરાપુરા પાતા દાદાની પ્રેરણાથી સુરત ખાતે 2 જૂને દિવ્યધામ મંદિર નિર્માણ સંકલ્પ સમારોહ યોજાનાર છે. તો આ સમારોહમાં નૂતન નિર્માણાધીન અલૌકિક દિવ્યધામ મંદિરના સાનિધ્ય, સંસ્કાર અને સંસ્કૃતિ, કૃષિ જ્ઞાન સંવર્ધનની પ્રવૃત્તિઓ થશે. સમગ્ર ભારત વર્ષના વિવિધ પ્રાંતે વસવાટ કરતા લેવા પટેલ સમાજના વગાસિયા પરિવારના આરાધ્ય કુળદેવીનો જ્યોત સ્વરૂપ સંગેમરમરથી આચ્છાદિત મંદિર નિર્માણનું ભૂમિપૂજન સંપન્ન થતા વગાસિયા પરિવારના સુરત ખાતે ધંધા વ્યવસાય માટે સ્થાયી થયેલા 4000 પરિવારો સંગાથે વિવિધ પ્રાંતથી પધારી સુરતના પુણાથી વલથાણ કેનાલ રોડ પર યુરો સ્કૂલની સામે સીમાડા પોલીસ ચોકે આગળ શિવ પાર્ટી પ્લોટમાં દિવ્યધામ નિર્માણ સંકલ્પ સમારોહ 2 જૂને બપોરે 3 કલાકે યોજાશે. વગાસિયા પરિવારમાં સંકલ્પ સમારોહ ઉજવણી માટે અનેરો થનગડાટ જોવા મળી રહ્યો છે. સુરત ખાતે યોજાનારા સંકલ્પ સમારોહમાં સમગ્ર દેશભરમાંથી આવનાર માતાજીની જ્યોતના સામૈયા, 64 જોગણીઓના દર્શન, મહાઆરતી, પધારનાર સંતોના સન્માન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ માત્ર ધાર્મિક સમારોહ ના બની રહેતા સામાજિક ઉત્થાનના સંકલ્પો જેવા કે સ્વચ્છતા અભિયાન, વૃક્ષ બચાવો, જળ બચાવો, ગાય બચાવો તેમજ બેટી બચાવો જેવા સંકલ્પો પણ લેવાશે. આ સમારોહમાં આવનાર પરિવારજનોને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનું સદવિદ્યા ચેનલ તેમજ દિવ્યધામ યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સમારોહમાં સુરત તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી સમાજ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહેશે. આ સમારોહમાં સર્વે ધર્મ પ્રેમીજનોને પધારવા દિવ્યધામ સમિતિ સુરત જાહેર આમંત્રણ પાઠવે છે. નિર્માણ અર્થે એ મંદિરના નિર્માણ સંયોજન અર્થે અને મંદિરના ભાવ સ્વરૂપે સુરતને આંગણે વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર એક એવી ઘટના બનવા જઈ રહી છે કે 1 સાથે 11 હજાર કરતાં વધારે લોકો કોઈ ધાર્મિક અધિવેશનને લઈ, કોઈ ધાર્મિક આધારને લઈ અને વિશ્વાસ અને પાત્ર સાથ શ્રદ્ધાના ભાવ સાથે 1 સાથે 11 હજાર કરતાં વધારે લોકો કોઈ મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ કરશે. એટલે જ આ કાર્યક્રમનું નામ છે દિવ્યધામ નિર્માણ સંકલ્પ સમારોહ. 1 સાથે 11 હજાર કરતાં વધારે લોકો 108 મશાલની સાક્ષીએ આ મંદિરના નિર્માણનો સંકલ્પ કરશે અને 18 વર્ણ માટે સમસ્ત જ્ઞાતિઓ માટે આ એક એવું મંદિર બનશે કે જે મંદિર તમામે તમામ પ્રકારની જ્ઞાતિઓ માટે શ્રદ્ધાનું પ્રતીક બનશે. ઉલ્લેખનીય છે કે નૂતન મંદિરમાં ભૂમિપૂજન વેળાએ 2500થી વધારે લોકો વ્યસન મુક્તિથી સંકલ્પબદ્ધ બની સ્વસ્થ તંદુરસ્ત ભારતના નિર્માણ તરફ કદમ વધાર્યા હતા. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.